જિલ્લા મથક પાલનપુર શહેરમાં શહેરના હાલસમા ગુરુનાનક ચોકથી અમીર રોડ તરફ જતા જાહેર રસ્તા ઉપર રાત્રિના સમયે ચોરી કરવા માટે તસ્કરોએ હવે નવો નુસખો અપનાવ્યો છે. શહેરના સિટીલાઇટ શોપિંગ સેન્ટરની સામે આવેલા પ્રહલાદ શોપિંગ સેન્ટરમાં આવેલી ચાર દુકાનોના એસીના કોમ્પ્રેસરમાંથી અજાણ્યા શખ્સો રાત્રિના સમયે એસીની કોપરની પાઇપો કાપી અંદાજિત 20,000 જેટલી રકમની પાઇપો ચોરી કરી પલાયન થઈ ગયા હતા. તેમજ આ વિસ્તારમાં અગાઉ પણ આ રીતની ઘટના સામે બની હતી, જેને લઈ વેપારીઓ દ્વારા રાત્રિના સમયે પોલીસ પેટ્રોલિંગ વધારવા માંગ કરી હતી. પાલનપુરના એક જાહેર નાગરિક તરીકે મારે એક વિનંતી કરવી હતી કે અમારી દુકાન પ્રહલાદન શોપિંગ સેન્ટરમાં છે, તો અમારા જે એસીના જે કોમ્પ્રેસર છે એ બહારની બાજુ લાગેલા છે, તો એની જે કોપરની જે પાઇપ આવે છે એ હમણાં કાલ સાંજેથી રાતના ગાળાના અંદર નીકાળી દીધેલ છે. અને અમારી સાથે બીજી બે ત્રણ દુકાન સિક્વેરા ફેશન તથા સુરભી અને આગળ એક વેલકમ મોબાઈલ એ બધાની એસીની કોમ્પ્રેસરની પાઇપો તોડી કાઢેલ છે, અને એ અંદાજિત એનો ખર્ચો 5-1 હજારનો આવે છે. અને આ ઘટના આગળ પહેલાં પણ ઘટી ગયેલ છે, તો એના માટે મારી નમ્ર વિનંતી છે કે યોગ્ય સલાહ સૂચન કરી અને એના માટે પગલાં લેવા જોઈએ, તેથી અમારું આ જાહેર જે નુકસાન થાય છે એ વારંવાર થાય નહીં અને અમને થોડું સપોર્ટ રહે તે માટે યોગ્ય પગલાં લેવા વિનંતી.